અમરેલીના જાફરાબાદ બંદરમાં વાયુ વાવાઝોડાના પગલે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી જાફરાબાદ પહોંચી માછીમારો સાથે ચર્ચા કરી બોટોને મજબૂતીથી બાંધવાની સૂચના આપી છે. જાફરાબાદના 10 ગામોને રાજુલાના 13 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. અહેવાલ જીગ્નેશ ગડફિયા, સારકુંડલા. હીરાભાઈ સોલંકી, જય શ્રીરામ. આપ સૌને ખ્યાલ હશે કે દરિયાકાંઠામાં આપણે જે હવામાને ગુજરાત રાજ્ય સરકારે જે સૂચનાઓ આપી છે, વાયુ વાવાઝોડું જેની અસરગ્રસ્ત આ ગામડાઓને ધ્યાન ઉપર મૂકવા માટે આ વિડીયોનું પ્રસારણ કરું છું. આપણા વિસ્તારના ભાકોદર, વારાસુરું, બાબરકોટ, જાફરાબાદ શહેર, વઢેરા, બલાણા, રોઈસા, ધારાબંદર, કળિયાળી, શિયાળબેટ, રાજુલાના ગામડાઓમાં નિંગાળા, કથીવદર, વઢેરા, ચાંચ, ખેરા, પટવા, સમઢિયારા આ બધા ગામડાઓને, કોવાયા, રામપરા આ બધા ગામડાઓને સૂચના આપીએ છીએ કે તાત્કાલિક આપણે અસરગ્રસ્ત ગામો જે થવાના છે એને કાળજી લઈ અને આપણે સેફ જગ્યાએ સ્થળાંતર કરી લઈએ એ આપ સૌને સૂચના આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકાર આ બાબતે ખૂબ ચિંતા કરે છે ત્યારે આપણે સૌની ફરજ બને છે. સરપંચો, આગેવાનોને સૌને વિનંતી કે આપણે બધાને કાચા ઘરવાળા જે લોકો હોય એને સ્થળાંતર કરીને કોઈ સેફ જગ્યાએ 2-3 દિવસ માટે રખાવી દેવા માટે વિનંતી. જય શ્રી રામ.